ગીર સોમનાથના વેરાવળમાં હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. પ્રશાસને દબાણ હટાવો કામગીરી અંતર્ગત હનુમાન મંદિર અને દરગાહ તોડી પાડતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ઘર્ષણ સર્જાયો હતો. આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના, જે વેરાવળ પ્રાંત અધિકારી દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી છે. વેરાવળમાં આવેલ કે મોરી સ્કૂલ પાસે આવેલ વર્ષો જૂનું હનુમાન મંદિર અને ચોપાટી પાસે આવેલ દરગાહ બંનેને તોડી પાડવામાં આવતા મામલો બિચકાયો છે. દરગાહ અને મંદિર તોડી પાડવાનો મામલો વધુ વેગ ન પકડે તે હેતુથી વહેલી સવારે લોકો સૂતા હતા તે સમયે હનુમાન મંદિર અને દરગાહ તોડી પાડવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી નીતિન સાંગવાનનું કહેવું છે કે મંદિર અને દરગાહનું દબાણ હટાવવા નોટિસો આપવામાં આવી હતી અને આખરે તેને વહેલી સવારે તોડી પડાયા હતા. હનુમાન મંદિર તોડી પાડ્યાની જાણ સવારે લોકોને થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા, તો બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેને લઈને લોકોનો રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ સાથે લોકોના ટોળાને સામાન્ય ઘર્ષણ સર્જાયું છે અને બીજી તરફ ચોપાટી વિસ્તારમાં પણ વર્ષો જૂની દરગાહ તોડી પાડવાને લઈ લોકોના ટોળા એકઠા થયા છે. લોકોના રોષને જોઈ જિલ્લાભરની પોલીસ વેરાવળ ખાતે ખડકી દેવાઈ છે. હનુમાન મંદિર અને દરગાહ નજીક મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર નિયંત્રણ કરવામાં આવ્યું છે. વેરાવળમાં શાંતિ બની રહે તે હેતુથી પ્રાંત અધિકારી કચેરી ખાતે શહેર અને સ્થાનિક નેતાઓ તેમજ લોકો સાથે બેઠક યોજવામાં આવી અને ડેમોલિશનની કામગીરી કાયદા મુજબ કરવામાં આવી રહી છે તેની સમજ આપવામાં આવી. એટલું જ નહીં, લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. આ સોમનાથ દાદાનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે અને આ વિસ્તારમાં જ્યારે સવારે મને વહેલી જાણ કરવામાં આવેલી કે અહીંયા મંદિર અને દરગાહ બંને પાડી નાખવામાં આવ્યું છે અને સોમનાથ દાદાના પ્રથમ જ્યોતિર્લિંગ દાદા અહીં આવેલા છે, ત્યારે આ વિસ્તારમાં ધાર્મિક લોકો બહુ આવતા હોય છે બહારગામથી, ત્યારે આ આ બે જગ્યાએ દરગાહ અને મંદિર પાડી નાખવામાં આવ્યું ત્યારે મને ખ્યાલ પડ્યો અને મંદિરે અને દરગાહે મેં રૂબરૂ મુલાકાત લીધેલી અને લોકોને પૂછેલું કે આ શું કેવી રીતે થયું, ત્યારે લોકોએ મને બતાવ્યું જાણ કરી કે રાત્રે 3 વાગે અંદાજે 3 વાગે રાત્રે લાઇટ બંધ કરી અને ડેપ્યુટી કલેક્ટર નીતિન સાંગવાન અને વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર અને તેની ટીમ દ્વારા આ ડેમોલેશન મંદિર અને દરગાહનું કરવામાં આવ્યું રાત્રે 3 વાગે અને લોકો પાસે મેં પૂછ્યું બીજું શું શું થયું છે, એટલે કે આ બધું ડેમોલેશન કરી અને એ લોકોએ દરિયામાં અને નદીમાં મૂર્તિ પધરાવી દીધી છે. હાલમાં મંદિરની મૂર્તિ દેવકા નદીમાંથી મળી છે, ત્યારે આવું ખરાબ કૃત્ય કરનારા અને ધાર્મિક લોકોની ધાર્મિકની આસ્થા સાથે છેડા કરનારા આ અધિકારીઓ સામે હું ઉચ્ચ કક્ષાએ સીએમ સાહેબને રજૂઆત કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ કે તેમની ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે, તેમની બદલી કરવામાં આવે અને લીગલી પ્રોસિજર કરી અને એમની ઉપર FIR પણ ફાડવામાં. બરસી જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.